હેલો ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે દર્શના. કૈવલ કિચનમાં આપનું સ્વાગત છે. શિયાળો શરૂ થાય એટલે કમરનો દુખાવો, પગની કળતર, સાંધાના દુખાવા શરૂ થઈ જતા હોય છે. ખાસ કરીને ડિલિવરી પછી સિઝેરિયનવાળી બહેનોને કમરનો દુખાવો ખૂબ જ રહેતો હોય છે. ક્યારેક કોઈ પણ કારણોસર હાડકામાં વાગેલો માર શિયાળો આવતા જ દુખાવાનો શરૂ થઈ જતો હોય છે. અને આ બધા જ કારણોનો ખાસ એક જ ઉપાય છે, શિયાળા સ્પેશિયલ ગુંદર પાક. તો ચાલો પરફેક્ટ માપ અને મોઢામાં જરાય ચોટે નહીં તે રીતે તેને બનાવવાનું શરૂ કરીએ. ગુંદર પાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ગુંદર લીધેલો છે. ગુંદ આ રીતનો ચોખ્ખો હોવો જરૂરી છે. ગુંદને સાફ કરી એક દિવસ તડકામાં રાખી ઉપયોગમાં લેવાથી તેમાં ભેજનું પ્રમાણ આવી ગયું હોય તો તે ઉડી જશે. હવે આ ગુંદને મિક્સરમાં એકદમ ઝીણું દળી લઈ તૈયાર કરી લઈએ. ગુંદરને દળીને આ રીતની મોટી તપેલીમાં ચાળીને તૈયાર કરી લીધો છે. સરસ એવો ઝીણો આ રીતનો ગુંદરનો લોટ તૈયાર છે, જે બજારમાં દળેલો પણ તૈયાર મળી જશે. હવે 500 ગ્રામ ગુંદરના સામે મેં અહીંયા 500 ગ્રામ ઘી લીધું છે અને ઘીને ગુંદરમાં એડ કરીશું. થોડું ઘી રેડ્યા બાદ ગુંદને મિક્સ કરી લઈએ. ગુંદ ઘીથી સારો એવો પલળે તેટલું ઘી રેડવાનું છે. હવે ફરી થોડા ઘીની જરૂર હોય તેમ લાગે છે તો થોડું ઘી એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લઈશું. જોઈ શકાય છે ગુંદરનો લોટ ઘીમાં બરાબર સરસ એવો લચકા પડતો મિક્સ થઈ ગયો છે. તો આ ગુંદને હવે 24 કલાક માટે ઘીમાં પલળવા દઈશું. પલળેલા ગુંદરના ફાયદા ઘણા બધા થાય છે, સાથે તે દાંતમાં ચોટતો પણ નથી એટલે તેને પલાળી રાખવો જરૂરી છે. 500 ગ્રામ ગુંદરની સામે આપણે 400 ગ્રામ ઘી વપરાયું છે. સુવાવળ સ્પેશિયલ ગુંદર હોય તો આ માપ રાખવું ખૂબ જ લાભદાયી છે. બાકી નોર્મલી 250-300 ગ્રામ ઘી પણ ચાલી જાય છે. 24 કલાક બાદ ગુંદર ઘીમાં સેટ થઈ ગયો છે, સાથે જોઈતા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બાજુમાં તૈયાર કરી લેવા જરૂરી છે. તો તે માટે 150 ગ્રામ બાદામનો ભૂકો, 150 ગ્રામ કાજુનો ભૂકો, એક વાડકી ટોપરાનું છીણ, 50 ગ્રામ ખસખસ જેને મેં મિક્સરમાં ઝીણી કરી લીધી છે, 25 ગ્રામ ગંઠોડા પાવડર, 30 ગ્રામ સૂંઠ. તમે આ બંને પાવડરનું પ્રમાણ થોડું વધારી શકો છો, જે સાંધાના કમરના દુખા માટે બેસ્ટ છે, અને 800 ગ્રામ ગોળ જેને છીણીને લેવાનો છે. આ બધું જ માપ ગ્રામમાં માપેલું છે. તમારે વાડકીના માપથી કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લખું છું, તમે ત્યાંથી પણ જોઈને બનાવી શકો છો. ગુંદર પાક બનાવવા માટે એક કડાઈ લઈ કડાઈમાં 200 ગ્રામ ઘી એડ કરીશું. આપણે આગળ 400 ગ્રામ ઘી વાપરેલું છે અને અહીંયા 200 ગ્રામ, ટોટલ 600 ગ્રામ ઘીનો વપરાશ કર્યો છે. તમને થતું હશે કે ઘીની જગ્યાએ તેલ વાપરી શકાય, તો ના, ગુંદર પાક ફક્ત ઘીમાં જ બનાવવાનો હોય છે. હવે ઘીમાં 800 ગ્રામ ગોળને ઉમેરી લઈએ. ગેસને મીડિયમ કરી ગોળ ઘીમાં ઓગળે ત્યાં સુધી તેને હલાવતા જઈશું. ગુંદર પાક એટલે કે બાંધેલો ગુંદ ડિલિવરીમાં દરેક સ્ત્રીને પોતાની કમજોરીમાં રાહત, હાડકાને મજબૂત, સાંધાના દુખાવા માટે ખાવો જોઈએ. સાથે દૂધમાં વધારો, બાળકની પાચન શક્તિ મજબૂત કરવા સાથે બધાએ શિયાળાની સીઝનમાં તો અચૂક ખાવો જોઈએ. ગોળ ઓગળી ગયો છે. હવે ગોળને 2 મિનિટ સુધી બબલ આવે અને કલર બદલાતો દેખાય તેટલો ઉકાળવાનો છે. તમે સુખડીમાં ઘી ગોળનો પાયો કરો તેટલો જ પાયો અહીંયા કરવાનો છે. તો સારી રીતે ગોળ ઉકળી ગયો છે. હવે ગેસને બંધ કરી કઢાઈને નીચે ઉતારી લઈએ અને નાખવાના બધા જ મસાલા ફટાફટ જોડે રાખી લઈએ. હવે ઘી ગોળના પાયામાં સૌથી પહેલાં 30 ગ્રામ સૂંઠ પાવડર, 25 ગ્રામ ગંઠોડા પાવડર અને 50 ગ્રામ દળેલી ખસખસ એડ કરી ખૂબ જ સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હવે તેમાં 150 ગ્રામ બાદામનો ભૂકો, 150 ગ્રામ કાજુનો ભૂકો, એક સૂકા ટોપરાની કાચલી છીણીને મિક્સરમાં ક્રશ કરીને રાખી છે, જે એડ કરી ફરીથી બધા જ મસાલા મિક્સ કરી લઈએ. અહીંયા તમે ખારેક, પિસ્તા, અખરોટ અને મખાનાનો પાવડર પણ વાપરી શકો છો. બધું જ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં ઘીમાં પલાળી રાખેલો ગુંદર એડ કરીએ. પાયો થોડો ગરમ હોય ત્યારે જ તેને એડ કરવો, જેથી ગુંદરમાં જે ઘી હોય તે ઓગળીને બધું જ એક સરખું મસાલામાં ભળી જાય.
સુવાવડ સ્પેશિયલ ગુંદર જ્યારે બનાવો ત્યારે કાજુ બાદામનું માપ 200-250 ગ્રામ જેટલું અને સૂંઠ અને ગંઠોડા પાવડરનું માપ 50-50 ગ્રામ જેટલું લેવાનું હોય છે. હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ ગુંદરને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લઈએ. અહીંયા આ ગુંદરના પ્રમાણ મુજબ મેં 2 થાળી ગ્રીસ કરીને રાખી છે. લથપથ ઘી સાથે ગુંદરને 2 ભાગમાં 2 અલગ થાળીમાં કાઢી લઈ આ રીતે થાળીમાં દબાવતા જઈ પાથરી લીધા પછી ગુંદરને એક સરખો કરવા ઉપરથી વાડકીના નીચેના ભાગથી બધી સાઈડ પર વાડકીને ફેરવી લઈએ. હવે ગુંદરને ઉપરથી વધારે એટ્રેક્ટિવ બનાવવા ઉપરથી કાજુના અધકચરા ટુકડા, બાદામના ટુકડા, છીનેલું ટોપરું અને ખસખસ ભભરાવી વાડકીની મદદથી આ રીતે થોડું દબાવી દેવું જેથી ઘીની સાથે બધું એક સરખું ચોંટી જાય. થોડો ટાઈમ થાય એટલે ગુંદર ધીમે ધીમે સેટ થવા લાગશે અને ઠંડો થઈ ગયા બાદ તેને કટ કરવા જશો તો તે તૂટી શકે છે. તો તે માટે આપણે ચપ્પા વડે આ રીતના જોઈતા પ્રમાણમાં ચોરસ ટુકડાના કટ લગાવી લઈએ. આમ કરવાથી ઠરી ગયેલો ગુંદર નીકાળવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને બીજું કે વધારાનું જે ઉપર આવેલું ઘી છે તે કટની વચ્ચે જઈ એક સરખા પ્રમાણમાં ગુંદરમાં ભળી જશે. હવે આ થાળીને 12 કલાક કે પછી ઘી ઠરે ત્યાં સુધી રેસ્ટ આપીશું. તમે આ ગુંદરના લાડુ પણ વાળી શકો છો કે પછી આમ જ ડબ્બામાં ભરી રોજ 1 ચમચા જેટલું જોઈએ તેમ કાઢીને ખાઈ શકો છો. મેં અહીંયા ગુંદર પાકને ચોરસ ટુકડામાં કટ કરી લીધો છે. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી અને ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન. ગુંદર પાક ઘણા લોકો લોટ સાથે બનાવતા હોય છે, પણ તમે આ રીતથી ચોક્કસ ટ્રાય કરજો, તમને ભાવશે જ અને લોટ લેવાની જરૂર પણ નહીં પડે. તમે લોટના ભાગનો વધારે ગુંદર ખાઓ એ જ ખૂબ જ ઉપયોગી અને ગુણકારી છે. આ શિયાળાની સિઝનમાં તમે ગુંદર પાકની રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. તમને ગુંદર પાક બનાવવામાં આવતા કોઈ પણ પ્રોબ્લેમ કોમેન્ટમાં લખી જણાવશો, હું તેનું ચોક્કસથી સોલ્યુશન આપીશ. સાથે આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરી મને જરૂરથી જણાવો અને હા, રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. તમને મારા સત્કૈવલ સાહેબ.